આપણને રેડિયો એક્ટિવિટીને થોડું એક વાર રિવિઝન લઈ લઈએ અને મોટા ભાગે એનસીઆરટીમાં મેં ક્લિયર કરાયેલું છે, પણ છતાંય આપણને ખ્યાલ આવે કે એક સેકન્ડમાં વિભાજન પામતી જે ન્યુક્લિયસની સંખ્યા છે એને આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરવાની છે. સમજી લો પ્રારંભિક આપણી પાસે એન ઝીરો જેટલી સંખ્યા છે, પ્રારંભમાં એન ઝીરો જેટલી સંખ્યા છે અને એ એન ઝીરો સંખ્યામાંથી ધીરે ધીરે વિભાજન થતું ગયું અને ટી સમયમાં વિભાજન થઈ ગયું. એ વિભાજનનો દર છે એ ડીએન અપોન ડીટી છે અને સંખ્યા રહી ગઈ એન. સમજો રેડિયોએક્ટિવ વિભાજન થવાનું ચાલુ થયું તો એન ઝીરો જેટલી સંખ્યા હતી, ટી સમયમાં વિભાજન થવાનું ચાલુ થઈ જશે. એટલે ટૂંકમાં ડીટી લો ટી લો છે એનાથી કોઈ ફરક નહીં પડે અને ટી સમય પછી એની સંખ્યા કેટલી રહી, એન. તો જે વિભાજનનો દર છે ડીએન અપોન ડીટી કહીએ છીએ એ એન ના કેવો છે, સમપ્રમાણમાં છે. કોઈ અચળાંક લઈ લઈશું તો એ લેમડા આવશે. હવે લેમડા છે ક્ષય નિયતાંક કહેવામાં આવશે. તો આ બધી વસ્તુઓ મેં એનસીઆરટી ના કોન્સેપ્ટમાં તમારી સામે ક્લિયર કરેલી છે. એક જ મિનિટ. મેં એનસીઆરટી ના કોન્સેપ્ટમાં મોટા ભાગે ક્લિયર કરેલી છે એટલા માટે તમને ખ્યાલ આવવો જોઈએ કે આમાં શું કહેવા માંગુ છું. હવે આ વસ્તુ જ અહીંયા ક્લિયર કરી સમજાવી છે. આઈ બરાબર ડીએન અપોન ડીટી બરાબર માઇનસ લેમડા એન. એટલે એનો મતલબ થયો કે વિભાજનનો દર પણ કહેવાય અથવા એને એક્ટિવિટી પણ કહેવામાં આવશે. લેમડાને શું કહીએ છીએ, ક્ષય નિયતાંક કહીએ છીએ. એનો એકમ સેકન્ડ ઇન્વર્સ થશે. મેં તમને કહેલું હતું એ કોઈના પર આધાર નહીં રાખે કે દબાણ તાપમાન બધા ઉપર ડિપેન્ડ નહીં કરે. અને એન એ અવિભાજિત સંખ્યા છે. તો વિભાજન કેટલાનું થયું કહેવાય, ડેલ્ટા એન નું થયું કહેવાય. એન ઝીરો માઇનસ એન નું વિભાજન થયું કહેવાય. હવે એના પછી અહીંયા જે વાત આગળ વાત કરી છે એમાં ક્ષય નિયતાંકની થોડી ડિટેલ આપી છે જે સમજવા જેવી ડિટેલ છે. આપણને ખ્યાલ રહેશે ક્ષય નિયતાંકનો મતલબ શું થશે. તો લેમડા બરાબર ડીએન અપોન ડીટી ડિવાઇડેડ બાય એન થાય, કારણ કે ડીએન અપોન ડીટી બરાબર લેમડા એન છે. આ સ્ટેપ આપણને જોવા મળશે. હવે અહીંયા એનો મતલબ શું થશે કે એકમ સમય વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ભાગ્યા અવિભાજિત ન્યુક્લિયસ. બીજા શબ્દોમાં એનો એકમ થશે સેકન્ડ ઇન્વર્સ. હવે આપણે ફાઇનલી આ ઇક્વેશન સાબિત કર્યું હતું. તમને લોકોને ખ્યાલ છે કે કયું ઇક્વેશન ની વાત કરું છું, કે માઇનસ ડીએન અપોન ડીટી બરાબર લેમડા એન હતું. તો ડીએન અપોન એન લઈ દીધો, લેમડા ડીટી સામે લઈ ગયા અને પછી જયારે ઇન્ટીગ્રેશન કરી તો આપણું ફાઇનલ ઇક્વેશન આવતું હતું એન બરાબર એન ઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. જે તમને લોકોને ધ્યાન પર હશે આ ઇક્વેશન આપણે સાબિત કરી દેતા હતા, એન ઇઝ ઇક્વલ ટુ એન ઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન ટુ ટી. આ રિલેશન અવિભાજિત સંખ્યા માટે હતું. આનો ગ્રાફનો નેચર કેવો હતો કોઈને યાદ છે ભાઈ? એન વર્સિસ ટી નો ગ્રાફ, ચાર ઘાતાંકીય ગ્રાફ છે. આ ટાઈપ આવતો હતો. આની અંદર શું થશે, અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ધીમે 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 ઘટવા લાગશે પણ ઝીરો થતા વાર લાગશે, ચાર ઘાતાંકીય રીતે વધશે. વિભાજિત ન્યુક્લિયસનો ગ્રાફ કેવો આવે ભાઈ? એન વર્સિસ ટી નો વિભાજિત ન્યુક્લિયસનો ગ્રાફ આ રીતનો આવશે. અવિભાજિતનો આ ટાઈપે આવશે, વિભાજિતનો એનથી વ્યસ્ત હશે. હવે અહીંયા આપણને આ રીતના રિલેશન છે તો આની સાથે કેટલા ટાઈપના પેટર્નની યુઝ થશે એ સમજ રાખજો. દરેક જણા ધ્યાન પર રાખી દેવા એવા ઇક્વેશન છે એન બરાબર એન ઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. એન ઝીરો એટલે શરૂઆતના એક્ટિવિટીની મતલબ કે પ્રારંભિક અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. એન એટલે ટી સમય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા છે અને એન ઝીરો માઇનસ એન એટલે જેનું વિભાજન થઈ ગયું એ ન્યુક્લિયસની સંખ્યા. હવે અહીંયા દરેક વેલ્યુ આપણે યાદ રાખવાની છે. આ વેલ્યુ ખાસ આવડવી જોઈએ કે ઈ એટલે કેટલા થશે, તો ઈ બરાબર 2.718. ઈ બરાબર કેટલા થાય? 2.718. 1 અપોન ઈ યાદ રાખી લો, 0.36 થશે. 37 ના બદલે હું માનું ત્યાં 36 યાદ રાખો, રૂટ લેવામાં ઈઝી પડશે. 1 - 1 અપોન ઈ 0.64 યાદ રાખો, એનું એ રૂટ 8.8 થઈ જશે, આપણા માટે ઈઝી થઈ જશે. તો યાદ રહેશે 1 અપોન ઈ બરાબર 0.36, 1 - 1 અપોન ઈ બરાબર 0.63 અથવા 0.64 લખી દો. હવે બીજી એક વાત બતાવી છે, એલએન એક્સ કે અથવા એલએન ઈ બેઝ એક્સ બંને સરખું જ છે. હવે એલએન એક્સ એટલે શું થયું, 2.303 લોગ 10 બેઝ એક્સ થશે. જેની જરૂર પડે તો ઉપયોગ કરી લેવાના છે. નાના નાના પોઈન્ટમાં આપણને ખ્યાલ હોવો જોઈએ. લોગ 2 ની કિંમત કેટલી છે, 0.3010 છે, પણ આપણે 0.3 યાદ રાખી લઈશું જેથી કામ ચાલી જશે. બરોબર, લોગ ઈ બેઝ 2 જો હોય તો એ 0.693 થશે. આ બી યાદ રાખજો, લોગ 10 બેઝ 2 છે એ 0.3 છે, લોગ ઈ બેઝ 2 છે એ 0.693 છે, કારણ કે એને 2.303 વડે મલ્ટીપ્લાય થશે. હવે બીજું છે, 2 ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત 5 ઘાત સુધી આપણને યાદ હોય
કારણ કે 32 થઈ જશે એ પ્રમાણે, પણ જો 10 ઘાત ની વાત આવે તો 1024 સુધી જશે. નિયરર ટુ આપણે કેટલા લઈ લેવાના, 1000 લેવાના છે. આટલું વેરિએશન તો યાદ હોવું જોઈએ હું માનું ત્યાં સુધી, જેથી કરીને નાના મોટા ક્વેશ્ચન્સ આવે તો ખબર પડે. 2 ની 5 ઘાત એટલે 32 થઈ જશે, 2 ની 4 ઘાત 16 થશે, 3 ઘાત 8 આવશે, અને અહીંયા જોવા જઈશું 2 ની 10 ઘાત પૂછાય તો 1000 એવરેજ લઈ લેવાના, 1024 છે એની આસપાસ જ છે. બોલો આમાં ક્લિયર થયું છે આટલું? દરેક જણને યાદ હોવા જોઈએ. હું આ પીડીએફ મોકલું છું, નોટ કરવા જેવું હોય પોઈન્ટ નોટ કરી રાખજો. આગળ જરૂર પડશે ઈની વેલ્યુ 2.718 1 અપોન ઈ 0.36 1 માઇનસ 1 અપોન ઈ 0.64 આવશે. અને જે લોકો આને એલસીઆરસી માં ભણેલા છે એમના માટે આ બધી વસ્તુ સામાન્ય થઈ જશે. હવે હું અહીંયા તમને આ જ ઇક્વેશન ફરી બતાવું છું, ફરી એટલા માટે યુઝ કરું છું કારણ આપણે ડિફરન્ટ રીતે પોઈન્ટ ચેક કરવાનો છે. જો અવિભાજિત સંખ્યાના સંદર્ભમાં લઈએ, આ જે પોઈન્ટ છે એને જો હું અવિભાજિત સંખ્યાના સંદર્ભમાં લઉં તો આપણા માટે જે રિલેશન આવે છે n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્ડા t આવશે. પણ એને જે એક્ટિવિટીના સંદર્ભમાં લઉં તો કોઈ કહેશે ભાઈ એક્ટિવિટી નું ઇક્વેશન તમે લોકો ભણ્યા હતા ને, r લખતા હતા તમે, તો r બરાબર r0 e રેસ ટુ માઇનસ લેમ્ડા t. એક્ટિવિટી ને આ લોકો i લખ્યું છે, તો i બરાબર i0 e રેસ ટુ માઇનસ લેમ્ડા t. રિલેશન સેમ છે, બધા પેટર્ન સરખી જશે. અને i બરાબર કેટલા, તો dn upon dt એ કહેવાય અથવા લેમ્ડા n પણ કહેવાય. i બરાબર dn upon dt એ કહેવાય, dn upon dt ના કહેવું હોય તો લેમ્ડા ઇન્ટુ n કરી દો, જેથી કરીને જરૂર પડે ઉપયોગમાં લઈ લઈશું. આ જ ઇક્વેશન ને આપણે m ના સંદર્ભમાં લખવું હોય, દળના સંદર્ભમાં, દળના સંદર્ભમાં લખીએ કે m બરાબર m0 e રેસ ટુ માઇનસ લેમ્ડા t. ટૂંકમાં આપણી પાસે એક જ ઇક્વેશન છે, કેટલા વેરિએશનમાં લખ્યું ભાઈ? એને n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્ડા t એ લખ્યું. બીજું કયું લખ્યું? કે i બરાબર અથવા r બરાબર r0 e રેસ ટુ માઇનસ લેમ્ડા t, અને m બરાબર m0 e રેસ ટુ માઇનસ લેમ્ડા t ના ફોર્મમાં લખી શકીએ છીએ. ઠીક છે, હવે આ ગ્રાફ નું રિલેશન તમને મેં ઓલરેડી સમજાવી દીધું છે એટલે એમાં હું ટાઈમ પાસ નહીં કરતો. અહીંયા જે પોઈન્ટ છે એ ચેક કરજો એક જ મિનિટ, અને હું નાનો કરી દઉં છું જેથી કરીને આપણે આગળ સમજાવવામાં ઈઝી રહેશે. હવે હું તમારી સામે 2-3 પોઈન્ટ લખું છું જેને સમજજો કામ લાગે એવા છે. n by n0 બરાબર કેટલા થાય ભાઈ? n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા t હતું, તો n by n0 બરાબર e રેસ ટુ માઇનસ લેમડા t આવશે. ઠીક છે, અને આપણે આમ પણ લખીએ કે 1 upon e રેસ ટુ લેમડા t, 1 upon e રેસ ટુ લેમડા t. હવે આમાં બે વસ્તુની જરૂર પડશે, અર્ધ આયુષ્ય, એક તો અર્ધ આયુષ્યની જરૂર પડશે જે ઓલરેડી આગળ ડિસ્કસ કર્યો છે, એટલે આપણે પહેલા અર્ધ આયુષ્યને રિવાઇઝ કરેલો હોય તો હું પહેલા લઈ લઉં છું એક જ મિનિટ, જો ના આપ્યો હોય તો. ઠીક છે, અર્ધ આયુષ્ય આપ્યો છે તો આપણે એને પહેલા રિવાઇઝ કરીએ પછી આ પોઈન્ટ પર પાછા આવીએ છીએ. સરેરાશ જીવનકાળ અને અર્ધ આયુષ્ય બે નો ડિફરન્સ હતો. સરેરાશ જીવનકાળ આપણે એનસીઆરટી માં ભણ્યા હતા કે જ્યારે એનો સરેરાશ જીવનકાળ ક્યારે મળશે, તો બે રીતે આપણે કહી શકીએ, એવરેજ ટાઈમમાં એ રીતે બતાવી શકીએ, અથવા અહીંયા આપ્યું છે એને સમજો તો એવી ખ્યાલ આવશે. જે સમયગાળા દરમિયાન એક્ટિવિટીનું મૂલ્ય મૂળ એક્ટિવિટી કરતા ઈમાં ભાગનું થાય, એટલે મતલબ કે આઈ બરાબર કેટલી થઈ જાય? I0 ભાગ્યા ઈ થઈ જાય. ત્યારે જે સમય આવે છે એ સમયને આપણે સરેરાશ સમયગાળો કહીએ. તમારે ચેક કરવો હોય તો કરી જોજો, આપણને 1/λ આન્સર મળશે. આપણે જોઈએ અહીંયા કિંમત, તો આઈ બરાબર કયું સૂત્ર? I0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ ટી. આઈ ના બદલે કેટલા લખી દઉં? I0 ભાગ્યા ઈ બરાબર, અહીંયા પણ I0 થશે, ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ ટી થશે. હવે I0 કેન્સલ, તો ઉપર કેટલા આવે? ઈ રેસ ટુ માઇનસ 1 બરાબર ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. આ બેને કમ્પેર કરીએ તો લેમડા ઇન્ટુ ટી બરાબર કેટલા આવ્યા? 1 આવી ગયા. તો ટી બરાબર તો આપણો ટાઉ છે, અને એના બરાબર કેટલા આવ્યા? 1/λ. તો રિલેશન એના એ જ આવ્યું, પણ આપણે એનસીઆરટી માં થોડુંક અલગથી સમજાવ્યું છે, બાકી કોન્સેપ્ટ એ જ છે. એટલે તમે એમ કહી દો કે મૂળ એક્ટિવિટીના ઈમાં ભાગનું થાય તો સમયગાળો કેટલો, તો સમયગાળો સરેરાશ સમયગાળા જેટલો. ઠીક છે, યાદ રહી જશે વ્યાખ્યા. બીજી વસ્તુ અર્ધ આયુષ્ય, હાફ લાઈફ. દરેક જણને યાદ હોય કે જે સમયગાળા દરમિયાન સંખ્યા પ્રારંભિક કરતા અડધી થતી હોય, જે સમયગાળા દરમિયાન સંખ્યા પ્રારંભિક કરતા અડધી થાય એને આપણે હાફ લાઈફ કહીએ છીએ. હાફ લાઈફ નું ઇક્વેશન મેં ઓલરેડી સાબિત કર્યું હતું, 0.693/λ. કેટલું આવશે? 0.693/λ. ઠીક છે, આ બે રિલેશન સમજી લો જેથી કરીને આગળના ઉપયોગ ખબર પડી જશે. હવે અહીંયા તમારા સામે આ એક ઇક્વેશન આપ્યું છે કે જેની અંદર
tau and half અને t tau બંનેનો રિલેશન આપ્યું છે tau બરાબર કેટલા એટલે સમય સરેરાશ સમયગાળો 1 upon lambda tau and half કેટલા અર્ધ આયુષ્ય 0.693 by lambda તો tau and half બરાબર કેટલા થાય 0.693 tau થઈ ગયા યુઝ કરીને ઇક્વેશનને જરૂર પડે તો ઉપયોગમાં લેવામાં આવશે બાકી પછી આ સ્ટેપ છે હું તમને પછી સમજાવું છું હવે હું તમારી સામે આગળના પોઈન્ટ પર પાછો આવું છું n by n0 બરાબર 1 upon e raised to minus lambda t હવે એક કામ કરીએ અહીંયા તમે સમજજો આને આપણે આ રીતે લખી શકીએ છીએ 1 upon 2 raised to n પણ લખાય છે જો n ના લખો હોય તો હું અહીંયા તમને એડજસ્ટ કરીને લખી દઉં છું e upon tau લખાય છે tau 1 half સમજજો આ પોઈન્ટ બહુ અગત્યનો છે જે એનસીઆરટી માં નહીં આપ્યો પણ આપણે ગણતરી આ જ રીતે કરવાની રહેશે સમજો n by n0 बराबर 1 upon e raise to lambda t लखाय अथवा શું લખાય 1 upon 2 raise to e upon tau બને હવે અહીંયા તમને એક એડજસ્ટ કરીને કહું છું કે n बराबर e upon tau બને આવશે તો તમે આને આ રીતે લખી શકો છો કે n by n0 बराबर 1 upon e raise to lambda t अथवा 1 upon 2 raised to n આ રીતે યાદ રાખાય જે n કેટલો તો t upon tau બરાબર યાદ રાખજો આ દાખલા આ રીતે ગણવામાં આવશે હવે બીજી એક વાત સમજાવું છું આની અંદર મહત્વનો પોઈન્ટ એ છે કે જ્યારે જરૂર પડે ત્યારે આપણે ઇક્વેશનનો યુઝ કરીશું ઘણીવાર એવું ઇક્વેશન હશે કે એની અંદર આ ટાઈપના પેટર્નનો ઉપયોગ કરીએ છીએ બરોબર તો આ ટાઈપનો પેટર્નનો ઉપયોગ ત્યારે થશે કે જ્યારે આપણે કોઈ બે ની ઘાત સાથે મેચ ના થતું હોય બરોબર અથવા n છે એ પૂર્ણાંક સંખ્યામાં ના આવતો હોય n નો મતલબ શું થયો ભાઈ t બરાબર તમે જોયું તો n ઇનટુ tau 1 half થાય તો આપણો જે સમય છે એ tau 1 half ના પૂર્ણ ગુણાકમાં ના આવતો હોય પૂર્ણ ગુણાકમાં એટલે સમજો તમે હું હિટ સિમ્પલ કહેવા શું માંગુ n બરાબર 1 છે તો આપણો સમયગાળો કેટલો થયો tau 1 half જેટલો થયો n बराबर 2 લો તો આપણો સમયગાળો કેટલો થયો n થી ડબલ 3 થઈએ તો 3 ગણો થઈ જશે ધેટ મીન્સ એ પૂર્ણ ગુણાકમાં આવતો હોય પૂર્ણ ગુણાકમાં આવતો હોય તો આ ઇક્વેશન ઈઝી પડે 2 ની 1 ઘાત કરો 2 ઘાત કરો 3 ઘાત કરો પણ ધારો કે અહીંયા એવી સિચ્યુએશનમાં આપણે 2 ની 0.5 ઘાત આવી જાય તો કન્ફ્યુઝન કરશે એમાં જવાબ નહીં આવે તો જ્યાં n પૂર્ણાંક સંખ્યા બનતી હોય એ વખતે આ રિલેશન યુઝ કરી લેવાનો અને જો પૂર્ણાંક ના બનતી હોય તો પછી આ લોગ વાળું ઈઝી ભાઈ અવાજ જ્યાંથી આવતો હોય પોતાનો બંધ રાખે માઈક માઈક બંધ રાખે તો જ્યાંથી અવાજ આવતો હોય હવે અહીંયા સમજો n / n0 બરાબર 1 upon e raised to lambda t અથવા 1 upon 2 raised to n માઇન્ડમાં સેટ રાખી દો બે ઇક્વેશન જ્યાં n બરાબર t upon tau 1 half કહેવામાં આવશે અને બીજા શબ્દોમાં જોઈએ તો સમયગાળો એ tau 1 half ના પૂર્ણ ગુણાકમાં હોય ત્યારે જ આ ઇક્વેશન યુઝ કરીશું સમજો તમને એમ કે 4 ગણો સમયગાળો છે તો 2 ની 4 ઘાત લખી દેવાય કારણ કે આપણો સમય છે તમને સીધા અર્થમાં કે t is equal to 4 time tau 1 તો આપણને અંદાજ આવી ગયો કે n 4 છે તો 2 ની 4 ઘાત લખો તો 1/16 આવી જશે અને સીધો જવાબ આવી ગયો રિલેશનમાં તો આ ઈઝી પડશે અને ભળી ધારો કે ઘણીવાર t બરાબર 2.5 આપ્યું હોય તો એ વખતે હું નહીં માનતો કે આપણે આ ઇક્વેશન કામ લાગે એ વખતે પછી આ જ લખું માઇન્ડમાં સેટ થશે ને ઇક્વેશન કયા યુઝ કરવાનું છે હવે હું એનો ઉપયોગ બતાવું છું જો અહીંયા સમજો આપણી સામે આવું એક ટેબલ તૈયાર થઈ જશે આ ટેબલ દરેક જણાને આવડવું જોઈએ કોઈ અઘરું નથી મોઢે એક ખ્યાલ આવે એવો છે બરાબર થોડી સમજ રાખો જો અહીંયા સમયગાળો આપ્યો છે અથવા જો હું મારી રીતે ટેબલ બનાવવાનો ટ્રાય કરું તો અહીંયા તમને શોર્ટમાં ટેબલ ઇઝી તમારી સામે જ બનાવી દઈએ છે અને ઈઝી ખ્યાલ બી આવી જશે જો અહીંયા સમજો આપણે ચેક કરીએ તો શરૂઆતમાં સમયગાળો લઈએ છે તો સમયગાળો 0 થી સ્ટાર્ટ કરીએ છે ટાઈમ 0 થી સ્ટાર્ટ કરીએ હવે 2 tau 1 half અથવા એક કામ કરીએ 0 થી પછી tau 1 half અહીંયા લખું છું 2 tau 1 half 3 tau 1 half 4 tau 1 half અને 5 tau 1 half એ ખતમ થઈ જશે વધારે એનથી નહીં આવે તો આટલું આપણે લખીએ કે દેટ મીન્સ મને કહેશો પહેલી વખત n કેટલો પહેલી વખત n કેટલો આવ્યો 0 થશે બીજી વખત n કેટલો 1 અહીંયા 2 આવશે અહીંયા 3 છે અહીંયા 4 છે અને અહીંયા 5 n ની
अविभाजित न्यूक्लियस की संख्या तो कई मैंने कहते प्रारंभ में के एन जीरो तो शुरुआत टी बराबर जीरो समय एन जीरो टाउ वन हाफ संख्या के जाए अर्धी थे પછી ટુ ટાઉ વન હાફ એ હા એન જીરો બાય ફોર કારણ કે હજી અડધી થશે તો એન જીરો બાય ફોર લખું અથવા પછી હું શું લખી શકું બે ની બે ઘાત સમજો એન જીરો બાય ટુ લખ્યું હજી એન થી અડધું કર્યું એન જીરો બાય ફોર થયું અથવા એન જીરો બાય ટુ ની ટુ ઘાત કરી નાખ્યું અથવા અહીંયા શું લખી શકું હવે ત્રણ થાય તો टू रेस टू थ्री अहिया जो तो एन जीरो बाय टू रेस टू फोर अहिया था एन जीरो बाय टू रेस टू फाइव ठीक है हम आने मारे थोड़ा व्यवस्थित सेट करूं तो आमे लखी सकू अहिया एन जीरो अहिया एन जीरो बाय टू अहिया के लख एन जीरो बाय हजी एन थी अड़तू थे चार थे एन जीरो बाय एट थे अहिया एन जीरो बाय अविभाजित के बाकी रहा भाई पचास टका हम अविभाजित के बाकी रहा पचीस टका અહીંયા રહેશે 12.5% અહીંયા રહેશે 6.25% અને અહીંયા રહેશે 3.75% બોલો હવે ક્લિયર થયું છે આમાં અને કદાચ હજી નીચે જવું હોય તો તમે કદાચ જઈ શકો છો પણ એનાથી હું નહીં માનતો લગભગ આમાં વધારે એટલી જરૂર પડે તો આટલામાં અવિભાજિતની વાત કરી ઓકે તો વિભાજિત કેટલો રહેશે કોઈ કહેશે આમે અવિભાજિત છે હા તો એને આપણે ગોખવા નથી એને સીધું લખી દેવાનું એન જીરો માઇનસ એન કરી દેવાના આ વિભાજિત થઈ ગયું અને પર્સન્ટેજમાં પૂછાય તો 100 માંથી બાદ કરી લેવાના આ જે ટકા છે એને 100 માંથી બાદ કરવાના એટલે ગોખવાની જરૂર નથી પણ સમજો બીજો હવે તમને જ્યાં જ્યાં પૂછાય તો આપણે એન બરાબર આ એન બાય એન જીરો બરાબર 1/2 રેસ ટુ n વાળું ઇક્વેશન હું માનું ત્યાં સુધી જ્યાં લગાતા હું ત્યાં લગાવી દેવાનું ઈઝી પડશે આ રિલેશન જો તમે સમજી લો એકવાર ક્લિયર કરો કે તમને એમ કહી દે કે આપણો અર્ધ આયુષ્ય tau 1 હાફ છે પ્રારંભમાં અવિભાજિત સંખ્યા n 0 હતી તો એણે બોલ્યું કે 0 સમયે અર્ધ આયુષ્ય જેટલા સમયે ડબલ અર્ધ આયુષ્ય 3 ગણા અર્ધ આયુષ્ય 4 અને 5 અર્ધ આયુષ્ય તો સંખ્યા કેટલી હશે અવિભાજિતમાં તો આપણે એના માટે n / n 0 અહીંયા જે સંખ્યાની વાત કરી છે પ્રારંભમાં સંખ્યા કેટલી હતી n 0 હતી પછી કેટલી થી અડધી થઈ ગઈ તો n 0 / 2 n 0 / 2 રેસ ટુ 2 n 0 / 2 રેસ ટુ 3 n 0 / 2 રેસ ટુ 4 અને 2 રેસ ટુ 5 પછી એને સંખ્યાના આપણા મૂલ્યમાં લખી કાઢ્યું પર્સન્ટેજમાં જોયું તો આ 100% 50% 25% 12.5 6.25 અને 3.75 એ રીતે બનતી જશે તમારે જો એનું પ્રોપર સમજવું હોય તો n / n 0 બરાબર 1/2 રેસ ટુ n લખાય n એટલે આપણી આ સંખ્યા થઈ જશે બસ આટલું માઇન્ડમાં સેટ રાખી દો દાખલો ગણવામાં ઈઝી પડશે બોલો હવે કોઈ કન્ફ્યુઝન આમાં અત્યારે છે નથી ને ઓકે એક પોઈન્ટ બીજો બતાવી દઉં છું જો ધારો કે આપણને n બરાબર tau 1/2/2 આપી દે અથવા 1/2 આપી દે n બરાબર 1/2 આપી દે તો ભી આપણે દાખલો ગણી શકીએ n બરાબર 1/2 આપ્યો તો આપણો સમય કેટલો થયો ભાઈ t / tau 1/2 બરાબર n છે n ની કિંમત 1/2 આપી છે તો t કેટલો થયો tau 1/2 નો અડધો થયો tau 1/2 નો અડધો તો પણ આ જ ઇક્વેશન યુઝ કરવાનો રિલેશન સમજી લેજો કે એમાં વધારે બીજું છે નહીં સેમ સિચ્યુએશન અહીંયા બતાવી છે મેં તમને ઓલરેડી કહ્યું કે એ પ્રમાણેના આ સમયગાળો છે એમણે તો દળના આધારે વાત કરી એક્ટિવિટીના આધારે વાત કરી છે અને વિભાજિતમાં એમણે શું કર્યું જો અહીંયા અવિભાજિત કેટલા હતા n 0 હતા તો એ વખતે વિભાજિત કેટલા થયા 0 અહીંયા કેટલા થયા n 0 / 2 તો વિભાજિત કેટલા આયા n 0 / 2 રહ્યા કારણ 50-50% થયા ને હવે અહીંયા વિભાજિત કેટલા અવિભાજિત કેટલા n 0 / 4 તો વિભાજિત કેટલા n 0 - n 0 / 4 3 n 0 / 4 સેમ n 0 / 8
तो અહીંયા n0 minus n0 by 8 7 n0 by 8 અહીંયા કેટલા n0 minus 16 થશે 15 ભાગ્યા 16 થશે યાદ આ પોઈન્ટ રાખવા જેવા છે કે ક્યાં ક્યાં પોઈન્ટે કયો પડશે કારણ ઘણીવાર તમને એમ કહી દે કે અવિભાજિત સંખ્યા 15 ભાગ્યા 16 n0 છે તો તમને ખબર પડી જોઈએ વિભાજિત અવિભાજિત આટલી છે તો અવિભાજિત કેટલી થતી હશે તો 1 ભાગ્યા 16 માં એક વસ્તુ ધ્યાન પર રાખજો અમુક એક્ઝામ્પલ એવા હશે કે જો થોડા ડિફરન્ટ છે ને ડિફિકલ્ટ છે તો એ એક્ઝામ્પલ હું લાસ્ટમાં લઈશ અને એવા છોકરાઓ માટે હશે કે જે નીટની જીની પ્રિપેરેશન કરે છે એમના માટે છે એની પેટર્ન સમજવાની હશે બસ બાકી કંઈ વધારે નથી મોટા ભાગે બહુ ઓછા પૂછાય છે પણ છતાંય આપણે એક પેટર્નની સમજ જરૂરી હતી બાકી જે અત્યારના કોન્સેપ્ટ લઉં છું આજના એક કોમન કોન્સેપ્ટ હશે હું આજનું લેક્ચર તો એના આધારે ચલાવું છું રહી જશે તો હજી બે લેક્ચર બીજા કરીશું વધારે કે આ ટાઈપની પેટર્નના જેમાં ગુજકેટના બેઝ આઈડિયા કમ્પ્લીટ થશે એના એમસીક્યુ કમ્પ્લીટ થશે તમે થોડું ધ્યાન રાખજો બસ જેથી કરીને જલ્દી આ ચેપ્ટર બી ખતમ થાય ને આપણને આવડે બી ખરું ઓકે જો આમાં એક્ટિવિટી અર્ધ આવ્યું છે ના વ્યસ્ત પ્રમાણમાં એ તો સીધું સૂત્ર છે ક્યાંથી લાયા ભાઈ આ પ્રપોઝનલ રિલેશન આવું ટાઈપનું તો આઈ બરાબર કયું આવે લેમડા ઇન્ટુ એર આવે કે નહીં લેમડા પ્રપોઝનલ ટુ કેવું છે વન અપોન ટાઉ અને આપશે કે નહીં હા તો એ પરથી લાયા એટલે જો યાદ રાખો ના રાખો અલગ છે બાકી તમને સીધું ખબર પડે એવું છે બીજી વસ્તુ ઓકે અહીંયા ઘણીવાર આવું થશે આગળ જતા એક ક્વેશ્ચન હું જે કોમ્પ્લિકેશન કહું છું ને આગળની રિલેશન બનશે એમાં એ ટાઈપનું હશે કે ઘણીવાર એક તત્વ એ છે એમાંથી બી બનશે બીમાંથી સી બનશે એક પોસિબિલિટી આ થશે કે ધારો કે આનો દર લેમડા વન નો હોય આનો દર લેમડા ટુ નો હોય તો આની ગણતરી હું લાસ્ટમાં લઈશ પણ અહીંયા આપણને એક બીજી ટાઈપ પેટર્ન બતાવી કે ધારો કે એક તત્વ એ છે અને એમાંથી બી એ બને છે સીએ ઉત્પન્ન થાય છે તમને ખ્યાલ આવે છે આલ્ફા એ બનશે ને બીટા એ બનશે આલ્ફા માટે લેમડા વન હોય બીટા માટે લેમડા ટુ હોય તો જ્યારે કમ્બાઈન્ડ ગણવા જઈએ કુલ ક્ષય નિયતાંક આનો કેટલો હશે તો લેમડા જેટલો હોય તો લેમડા બરાબર કેટલા કહેવાય લેમડા વન પ્લસ લેમડા સમજ આવે છે હું શું કહું એમાંથી બી એ બનતું હોય સી એ બનતું હોય ધારો કે એક તત્વમાંથી આલ્ફા એ ઉત્સર્જન થાય બીટા એ ઉત્સર્જન થાય આલ્ફા નો લેમડા વન બીટા નો લેમડા ટુ એક જ તત્વ આવી થાય ને તો લેમડા પરિણામી બરાબર લેમડા વન પ્લસ લેમડા ટુ થાય હવે આ તો એક સીધું થયું તો એના પરથી ટાઉ વન હાફ નું લખવું હોય શું લખાય ભાઈ આ લખાય આય કે નહીં પહેલાનો ટાઉ વન હાફ બીજાનો ટાઉ વન હાફ તો સોરી અહીંયા વન અપોન આવશે કારણ કે 0.693 છે તો એટલે 0.693 કેન્સલ કરો તો ટાઉ વન હાફ નું આ સૂત્ર થાય એટલા માટે લેમડા બરાબર લેમડા આલ્ફા પ્લસ બીટા થયા તો ટાઉ વન હાફ નું એમને આ રીતે લખી દીધું છે અને આ તો પેલું ઇક્વેશન કર્યું ને ભાઈ ટાઉ વન હાફ બરાબર બાકી હું માનું ત્યાં સુધી આ ઈઝી પડશે વન અપોન ટાઉ વન હાફ બરાબર વન અપોન ટાઉ વન પ્લસ વન અપોન ટાઉ ટુ યાદ રાખજો બધા રિલેશન એ જ છે બાકી કઈ વધારે એમાં યાદ રાખવાની જરૂર નથી હવે થોડા ક્વેશ્ચન જોઈએ છે અને ક્વેશ્ચન ને સમજીએ કેવા શું માર્ક્સ છે અમુક નોર્મલ ક્વેશ્ચન છે જેને સોલ્વ કર્યા હશે તમે આલ્ફા બીટા ગેમાના આધારે તો એ જ આપણે ફરી એકવાર ફટાફટ જોઈને યુઝ કરી લઈશું આલ્ફા બીટા ગેમાની સાપેક્ષમાં સૌથી વધુ આયનીકરણ શક્તિ કોની છે ભાઈ આલ્ફાની હોય આલ્ફાની હોય આયનીકરણ શક્તિનો મતલબ ઇલેક્ટ્રોનને દૂર કરવાની તાકાત કોની છે જેનું દળ વધારે હોય અથડાય એટલે એરોય દૂર કરી શકે ગેમાની ઓછી હશે બરોબર ચલો નેક્સ્ટ પછી અહીંયા બતાવ્યું છે આમાં જો શું કહ્યું છે તમે સમજજો ફક્ત ખ્યાલ આવશે આમાં રેડિયોએક્ટિવ તત્વના જીવનકાળ દરમિયાન જેમ જેમ સમય જતો જાય છે ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે એ સાથે શું ઘટશે અને શું અચળ રહેશે એક્ટિવિટી ઘટશે અને લેમડા કેવો રહે અચળ કોન્સેપ્ટ છે યાદ રહે તો ઠીક ના હોય યાદ રહે તો નોટ કરી રાખજો કારણ શું થશે કે જ્યારે આઈ બરાબર લેમડા ઇન્ટુ એન છે ને તો સંખ્યા ઘટે છે તો એક્ટિવિટી ઘટવાની છે લેમડા કોન્સ્ટન્ટ રહેશે ઓકે હવે થોડા આ ટાઈપના ક્વેશ્ચન આવે એને સમજજો ફક્ત ક્લિયર કરજો આપણે એ પ્રમાણે કે અર્ધ આયુષ્ય 5 મિનિટ છે તો 20 મિનિટ પછી કેટલો સંખ્યા અવિભાજિત રહે જો એક જ મિનિટ સમજજો જે લોકોને આવડે છે થોડું વિચાર લે બાકીના હું સમજાવું છું ત્યાં સુધી વિચાર લેજો શું થશે ટાઉ વન હાફ કેટલો દેવ ભાઈ સમજો પહેલા તો મેથડ 5 મિનિટ છે સમય કેટલો છે ગુડ બરોબર સમય 20 મિનિટ થયો પહેલા તમારા જે લોકો શરૂઆત કરે છે એ પહેલા સમજી લે n શોધવો પડશે n કેટલો t upon tau n તો તમે જુઓ તો 5 20 ભાગ્યા 5 થયા ને 4 આવ્યો પૂર્ણાંક સંખ્યા આવી અપૂર્ણાંક સંખ્યા આવી તો તમે અવિભાજિત પર્સન્ટેજ શોધી શકો n / n0 બરાબર
n by n0 બરાબર કેટલા હતા 1 upon 2 raise to n અને n એટલે કેટલા છે 4 છે ને તો 4 થયા અને તમે યુઝ કરો યાદ કરો કે 4 એટલે કેટલા ટકા આવશે જો 2 ની 1 ઘાત હતી તો 50% હતો 2 ની 2 ઘાત હતી તો 25% 2 ની 3 ઘાત હતી તો કેટલો થતો હતો 12.5 અને 2 ની 4 ઘાત એ 6.25 થાય તો 6.25 આવી જશે બરાબર ઓકે તો ધેટ મીન્સ અહીંયા ક્યાંક લખી દેવાનું 6.25 હવે તમને ક્વેશ્ચનમાં ચેન્જ કરે વિભાજિત લખ્યો હોય કેટલો લખો ભાઈ આ તો અવિભાજિત થયો 6.25 100 માંથી બાદ કરી તો 93 પોઈન્ટ સમથિંગ જેવો આવતો હોય એ આવશે બરાબર કે નહીં આ તો એ જવાબ થઈ જશે સમજજો અવિભાજિત છે ત્યાં સુધી આ રાઈટ છે વિભાજિત હશે તો અલગ રાઈટ હશે હવે ચલો એક જ મિનિટ અહીંયા જોવો અહીં બતાવ્યું છે 3 જેટલો અર્ધ આયુષ્ય દર ધરાવે છે એક તત્વની એક્ટિવિટી ચલો આ ટાઉ બરાબર 3 અર્ધ આયુષ્ય સોરી મારી ભૂલ છે 3 અર્ધ આયુષ્ય જેટલો સમય તો t બરાબર 3 ટાઉ બને કોઈ કહેશે મને n કેટલો n કેટલો હા n આ જે છે ને n બરાબર t / ટાઉ બને તો ધેટ મીન્સ n બરાબર 3 આવ્યો હવે n બરાબર 3 આવ્યો તો અહીંયા કીધું છે કે એક્ટિવિટી પ્રારંભિક કરતા કેટલા ગણી હશે ઠીક છે અહીંયા હું તમને હિન્ટ આપું જો n / i / i0 કર દો કયું સૂત્ર ભાઈ 1 / 2 raise to n અને એના બદલે 3 કર દો ખતમ થઈ ગયું આપણું 2 ની 3 ઘાત આવી મેથડ ચેક કરીને સમજજો તો કઈ રીતે કર્યું 3 n આવી ગયો પછી i / i0 કર્યું તો 2 ની 3 ઘાત થઈ ગયું હવે અહીંયા આ ઇક્વેશન સિમ્પલ છે આઈ થિંક આપણે પહેલા ક્યાંક લીધેલો છે યુઝ કર્યો તો પ્લુટોનિયમમાંથી 8 આલ્ફા કણ 5 બીટા કણ ઉત્સર્જે અંતિમ તત્વ કયું હશે તો છતાંય ગણી લઈએ છીએ ગણ્યો હોય તો પણ ગણી લઈએ છીએ ના ગણ્યો હોય તો કામ લાગશે ચલો 94241 એમાંથી 8 આલ્ફા કણ એટલે કે 2He4 પ્લસ 5 બીટા કણ બીટા માઇનસ જ લઈએ છીએ 5E-1 0 પ્લસ એક એક્સ તત્વ એનું ઝેડ અને એ બેલેન્સ કરો જવાબ આવી જશે પહેલા ચલો ઝેડ બેલેન્સ કરું નીચેનું 94 બરાબર 8 2 16 વત્તા માઇનસ 5 થાય કે નહીં 5 ગુણ્યા માઇનસ 5 પ્લસ ઝેડ તો ઝેડ આવી જાય ઉપરનું બેલેન્સ કરો એ આવશે ઉપરના બેલેન્સમાં શું લખીશું 241 બરાબર 8 6 32 વત્તા એ બસ ખતમ થઈ એન ઝેડ આવી જશે તો કયો ઓપ્શન થશે ગણિત મને કોસ ત્યાંસી બ્યાસી કયો છે મને કહી દો જે થતો હોય એમાં ગણી લેજો ટૂંકમાં આવી જશે બરોબર ઠીક છે ઓકે બી આઈ બની ગયો છે નેક્સ્ટ હવે જો એક સમજો સારો દાખલો છે આ દરેક જણા ધ્યાન રાખજો આને અને આનો લગભગ આ ટાઈપના ક્વેશ્ચન રિપીટ થશે રિપીટ થાય એટલે હું તમને બતાવું છું આ મેથડ ને યુઝ કરવાનો છે આપણે કે 1 ગ્રામ તત્વ છે પ્રારંભમાં આટલું હશે 2 દિવસ પછી 1/3 થઈ જાય છે 6 દિવસ પછી કેટલું રહેશે બાકી તો આ ક્વેશ્ચન આવે ને તો તમે જનરલી કેસમાં લોકો યુઝ કરતા હોય પણ હું માનું ત્યાં સુધી 2 વાળું યુઝ કરો તમને દેખાય ના દેખાય ગમે તે વસ્તુ છે આપણે એક યુઝ કરીએ છીએ અથવા n / n0 e raise to lambda વાળું યુઝ કરશો તો એ ચાલશે તમને જે ઠીક લાગે હું એક ફક્ત હિન્ટ આપું એને સમજો n / n0 બરાબર 1 / e raise to lambda t આ સ્ટેપ યુઝ કરીશું પ્રારંભમાં કેટલું છે ભાઈ 1 ગ્રામ પછી કેટલું રહ્યું 1/3 તો હું અહીંયા n / n0 લખું તો પ્રારંભ થોડા સમય પછી કેટલું છે 1/3 એટલે હું 1/3 લખીશ અને પ્રારંભમાં તો 1 જ છે એટલે હું લખતો નથી બરાબર કેટલા થયા 1 / e raise to લેમ્ડા એમ ના એમ રાખ્યો પણ કેટલો દિવસ છે ભાઈ કેટલો સમય છે 2 દિવસ તો મેં આ 2 લખી કાઢ્યા છે ઠીક છે આટલું એક લખી કાઢ્યું છે હવે આને સાઈડ રાખીએ અને અહીંયા આપણે એક બીજું ચેક કરીએ 6 દિવસ પછી 6 દિવસ પછી 6 દિવસ પછી કેટલું થઈ જાય છે બાકી રહેશે આપણે ફાઇન્ડ કરવું છે તો આપણે લખીએ છીએ n / n0 અથવા n m લખશો તો એ ચાલશે દળ છે ને તો m0 m આવશે હું કોઈ વાંધો નહીં m / m0 બરાબર 1 / e raise to lambda
અને કેટલા લખવા પડે મારે 6 લખવા પડે બોલો હવે તમારી સામે આ બે આન્સર છે શું કરીએ હું 1 upon e raised to 2 lambda side રાખું અને એનો ક્યુબ કર દઉં સમજ આવી 1 upon 2 lambda સાઈડ રાખી એનો ક્યુબ કરી નાખ્યો તો આ રિલેશન આવ્યું તો અહીંયા તમારી સામે 1 by 3 તો છે જ દેટ મીન્સ 1 by 3 નો ક્યુબ થઈ ગયો ભાઈ 1 by 3 નો ક્યુબ એટલે 27 થાય ક્લિયર છે તો આ પેટર્ન થી તમે સમજી શકો તો સીધો જવાબ આવે અને બાકી પછી ગણતરી કરવા જઈએ તો એ લાંબુ થશે તો બને ત્યાં સુધી આ પેટર્ન ને એક સમજજો ક્લિયર રાખજો જેથી કરીને એક ગણતરીમાં ઈઝી થશે અને એક કેલ્ક્યુલેશન નો આઈડિયા ભી આવી જશે એક મિનિટ ક્વેશ્ચન છે એમાં સમજજો જો કે આપણે એવો છે આઈ થિંક મેં તમને આ લઈ લીધો હતો પહેલા ને હું એમાં ટાઈમ પાસ નહીં કરતો તમે યુઝ કરી લેજો જવાબ એક આવી જશે હવે આપણે રેડિયો એક્ટિવિટી ના ક્વેશ્ચન અત્યારે ગણવા છે તો જો અહીંયા સમજો ટી સમયે સંખ્યા આટલી છે તો T1 થી T2 દરમિયાન વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે સમજજો જો મેં તમને એક હિંટ આપી એમાં આગળનો ક્વેશ્ચનનો કોન્સેપ્ટ સમજી લો તમે તો ખ્યાલ આવશે અહીંયા શું બતાવ્યું કે એક T1 સમયે આટલી આટલું અવિભાજિત સંખ્યા T2 સમયે કેટલી હશે એક ફાઇન્ડ કરવાની તમને જો પ્રારંભમાં આપી દીધો છે T1 સમયે આપી હતી અને T2 સમયની એની મેથડ યાદ રહી ગઈ છે સમજ આવી છે ને તમને T1 સમયનું દળ આપ્યું હોય T2 સમયનું શોધવાનું હોય તો આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ હવે અહીંયા તમને શું કીધું જો T1 સમયે આટલી સંખ્યા આ T સમયે સંખ્યાનું સૂત્ર આટલું આપ્યું છે તો T1 થી T2 દરમિયાન વિભાજન પામતાની સંખ્યા કેટલી તો આવો પણ પેટર્ન બની શકે છે તો આમાં શું કરાય તમને ખ્યાલ આવે છે તો બીજું કઈ કરવાની T1 સમયે અવિભાજિત સંખ્યા કેટલી અથવા T સમયે અવિભાજિત સંખ્યાનું સૂત્ર આ છે ને તમારે બીજું કઈ નહીં કરવાનું ટી સમયે T1 સમયે અવિભાજિત N1 થયા N1 બરાબર કેટલા N0 માઇનસ લેમ્ડા ઇન્ટુ T1 તો T2 સમયે કેટલા થાય N0 લેમ્ડા T2 હવે આ શું થઈ ગઈ T1 સમયે આટલી અવિભાજિત હતી T2 સમયે આટલી અવિભાજિત છે તો બેનો તફાવત લઉં તો વિભાજન પામેલી આવી ગઈ તમને ખ્યાલ આવે છે હા T1 સમયે આટલી અવિભાજિત સમજો T1 સમયે 100 અવિભાજિત હતી T2 સમયે 20 જ છે તો કેટલું વિભાજન થઈ ગયું 80 નું થઈ ગયું તો બેનો ડિફરન્સ લેવો પડે તો મારે N1 માઇનસ N2 કરો એ જવાબ થઈ ગયો કયો આવે N0 e રેસ ટુ માઇનસ લેમ્ડા T1 માઇનસ e રેસ ટુ લેમ્ડા T2 બરોબર છે બી ઓપ્શન થશે હવે આગળનો ક્વેશ્ચન જુઓ અહીંયા જે બતાવ્યું છે એમાં સમજજો આલ્ફા બીટા ના ક્ષય માટે મેં તમને કીધું આલ્ફા બીટા એક જ તત્વમાંથી નીકળતા ઘણીવાર આવશે તો લેમડા 1 બરાબર લેમડા 2 કરવાના હતા સેમ પેટર્ન નો યુઝ આવ્યો છે આલ્ફા બીટા ના અર્ધાયુષ્ય 4 વર્ષ અને 12 વર્ષ છે તો 12 વર્ષ પછી ટોટલ એક્ટિવિટી કેટલા ટકા હશે પહેલા તો તમે એક કામ કરો ટોટલ અર્ધાયુષ્ય શોધી આપો કયું સૂત્ર હતું આવું ત્યારે થતું હતું ત્યારે 1 upon tau 1 plus 1 upon tau 2 તો લખાવશો અહીંયા કિંમત અથવા તમે સીધું મોઢે કહો એક 4 ને 12 હોય 3 આવે હા તો 3 આવે ને 3 આવે પણ છતાં હું બતાવી દઉં છું જો 1 upon tau = 1/4 + 1/12 લસા લઈને બધી કેલ્ક્યુલેશન કરજો ટાઉ બરાબર 3 યર આવશે હવે 3 વર્ષ આયા મારે એક્ટિવિટી ચેક કરવી છે તો એક્ટિવિટી માટે કેટલા ટકા શું કરું પેલા તો ટાઉ 1/2 3 વર્ષ છે અને આપણને કીધું છે 12 વર્ષ પછી સમય કીધો છે 12 વર્ષ હા એન આવ્યો ને એન કેટલો થયો એન કેટલો ટી અપોન ટાઉ 1 હવે ટી અપોન ટાઉ 12/3 કરો 4 આવશે બરોબર અને એન બરાબર 4 હોય ટકા યાદ હોવા જોઈએ તમને 6.25 થશે સમથિંગ બી ઓપ્શનમાં આપેલું છે મેથડ સમજ આવે છે થોડાક એક લેક્ચરને આ સમજવું પડશે તમારે બસ આ એક વાત સમજશો તો પછી ચેપ્ટર ચાલુ થઈ જશે બાકી જો આમાં તમે કન્ફ્યુઝ રહ્યા તો આગળ જતા એનાય તકલીફ આવશે એટલે હું આ ટાઈપના ક્વેશ્ચન 2 થી 3 લેક્ચર સુધી લઈશ તમારું એકવાર કન્ફર્મ ક્લિયર થઈ જાવ પછી જ આગળ જઈશું
1 upon tau बराबर 1 upon tau 1 plus 1 upon tau 2 તમે અહીંયા કિંમત મૂકો તો આ બેનો પરિણામી 3 થઈ ગયો તો સમય 12 વર્ષ છે તો n 4 આવ્યો અને 4 આવશે એટલે પેલું આગળનું ટેબલ યાદ કરી લેવાનું 6.25 આવી જશે ઓકે આ ક્વેશ્ચન આવડે એવો છે એટલે એને જવા દઈએ છીએ અહીંયા મને કહેજો આમાંથી શેનું ઉત્સર્જન થશે જો કે આ ટાઈપની પેટર્ન તમને યાદ હોવી જોઈએ કે શેનું ઉત્સર્જન થાય છે ક્યારે થાય છે હા આમાં જે બરાબર તું નહીં ને આપણે કેન્સલ કરતા હતા એટલે ઠીક છે ચલો હવે એક બે મિનિટ સમજજો અહીંયા આ એક તત્વ જો એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય 2 કલાક છે અને બીજાનો કેટલો છે 4 કલાક છે આ પેટર્ન છે આજે હું જે ગણાવું છું ને ત્યારે એ ટાઈપના વેરિએશન જ બનશે બસ એ વેરિએશનની મેથડ સમજી લો જેથી કરીને આવડશે તમને અર્ધ આયુષ્ય 1 2 કલાક છે બીજાનો 4 કલાક છે પ્રારંભમાં 2 ની એક્ટિવિટી સરખી છે તો 4 કલાક પછી એમની એક્ટિવિટીનો ગુણોત્તર કેટલો જો સમજો અહીંયા તમે એક વસ્તુ લખવાનો ટ્રાય કરો કે આપણી પાસે 2 અલગ અલગ તત્વ છે એક તત્વ એ લીધું છે અને બીજું તત્વ બી છે એકનો અર્ધ આયુષ્ય કેટલો છે tau 1 બરાબર 2 કલાક છે આનો અર્ધ આયુષ્ય ઓકે ગુડ આનો 4 કલાક છે તમને જે ઠીક લાગે તમે ઘણી કાઢો બેટર છે બાકીનાઓ અહીંયા સમજી લેજો તો આનો અર્ધ આયુષ્ય 2 આનો 4 છે પ્રારંભમાં 2 ની એક્ટિવિટી સરખી છે પ્રારંભમાં 2 ની એક્ટિવિટી સરખી છે હવે હું અહીંયા તમને એક હિંટ આપું છું આના tau 1 half જેટલો સમય પહેલાનો આવે એટલે કેટલો સમય થયો ભાઈ હું અહીંયા તમને એક સમજાવું છું એ પ્રમાણે ધ્યાન આપો પહેલાનો tau 1 half એટલે 2 કલાક 2 કલાક થાય બરોબર ત્યારે આની સંખ્યા કેટલી હશે I 0 by 2 હશે અને આપણે અહીંયા કેટલો સમય કીધો છે 4 કલાક કીધો તો ડાયરેક્ટ 4 કલાક લખશો તો એ ચાલશે હવે tau 2 આ 2 tau 1 half એટલે કે 4 કલાક થયા 2 tau 1 half આની સંખ્યા કેટલી ભાઈ હા અને આમાં જોવા જાઓ તો આપણે tau 1 આનો tau 1 half કેટલો છે 4 છે તો આને 4 કલાક પછી સમય કેટલી થાય સંખ્યા I 0 by 2 થાય કારણ કે આનો અર્ધ આયુષ્ય જેટલો છે I 0 by 2 થશે તો આ આનો નાનો બેનો ગુણોત્તર લઈ લેવાનો કેટલો આવે I 0 by 4 by I 0 by 2 અડધી થઈ બનાવ આ તો મેં ગણતરી કરીને બતાવ્યું બાકી મોઢે આવી જાય તમે સીધું વિચારો તો જે અર્ધ આર યુ ડબલ વખત શું થાય જો એક બીજા શબ્દોમાં મોઢે કઈ રીતે આવે તો આ બેનો અર્ધ આયુષ્ય જો તો આનો 2 કલાક છે નાનો 4 કલાક છે તો આ 2 કલાકે અડધો થઈ જાય છે અને આ 4 કલાકે અડધો થાય તો એનો મતલબ કે તમે સિમ્પલ અર્થમાં જોવા જાવ તો એક્ટિવિટી આની ડબલ છે અને આની અડધી છે જો ગુણોત્તર લેશો તો વધારે જવાનું બરોબર એ રીતે જોશો તો બી ચાલી જશે બહુ વ્યવસ્થિત દાખલો છે જો સમજો આલ્ફા કણનું ઉત્સર્જન કરતા એક મોલ પાત્ર લખ્યું છે હવે આમાં કોન્સેપ્ટ રહેલો છે એક મોલ પાત્ર છે અને અર્ધ આયુષ્ય 5 કલાક છે એક પાત્રમાં 4.5 ગુણ્યા 10 ની 23 આલ્ફા કણનો સંગ્રહ થતા લાગતો સમય કેટલો થાય છે શું એ સમજો ધ્યાન આપજો આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે તો એમાંથી આલ્ફા કણ બને છે તો જ્યારે આલ્ફા કણ બનશે તો એ પાત્રમાં કેટલી સંખ્યા ભેગી થવી જોઈએ 4.5 ગુણ્યા 10 ની 23 ટોટલ સંખ્યા પહેલા કેટલી છે 1 મોલ છે અને 1 મોલ એટલે 6 ગુણ્યા 10 ની 23 તો 6 ગુણ્યા 10 ની 23 પ્રારંભિક સંખ્યા થઈ અને પછી કેટલી રહી આટલી થાય છે ઓકે હવે તમે મને હિંટ આપશો કે આની અંદર મારે શું કરવું પડે ગણતરી કરવા અર્ધ આયુષ્ય 5 મને કહેશો શું કર્યું છે ગુડ બરોબર અને જો તમને લોકોને મેથડ થી કહું એને સીધું લીધું છે પણ કદાચ તમને એ અંદાજ ના આવે તો તમને એટલું કહું કે આમાંથી આ બન્યા કે નહીં 6 માં આટલી સંખ્યા હતી એમાંથી 6 માંથી 4.5 થઈ ગયા તો અવિભાજિત કેટલા મને એટલું કહો બાકી કેટલા રહ્યા અવિભાજિત કેટલા રહ્યા 6 ઓછા 4.5 બાકી રહ્યા બરોબર એનો મતલબ 1.5 બાકી રહ્યા બરોબર આ થઈ ગયા અવિભાજિત સંખ્યા પ્રારંભમાં કેટલી હતા n 0 હતા હા હવે તમારે બીજું કઈ ના કરો તમે સીધું લખો n / n 0 કરો તો કેટલા આયા હા આ 15 છે અને આ 60 થયા તો 1/4 થઈ ગયા
1 by 4 થયા એનો મતલબ 2 by 2 raised to 2 થઈ ગયા n 2 આવી ગયા n 2 આયા એટલે 2 tau 1 half અને 2 tau 1 half એટલે 5 ગુણ્યા 2 10 થઈ જશે જે લોકો સમજ્યા ના હોય એમને સમજજો આ દાખલાઓ સારા છે ઈઝી છે પ્રારંભમાં સંખ્યા 6 હતી પછી આટલી થઈ તો અવિભાજિત કેટલી રહી બેના ડિફરન્સ જેટલી તો આટલી થઈ તો આ વિભાજિત થઈ n આટલી પ્રારંભમાં n 0 આટલું તો n / n 0 કરો તો તરત દેખાઈ જશે 15 ગુણ્યા 4 એટલે 60 થશે તો 1 / 4 થઈ ગયું અને એનો મતલબ 2 / 2 n 2 આયા તો સમય કેટલો t tau 1 half આના જેટલો તો 2 5 / 2 કર દો તો 10 જવાબ આવી જશે ચલો હવે n થી આગળ નો લઉં છું જો કે આ ગણી લીધો છે તમે લોકોએ મે બી કદાચ મે કેલ્ક્યુલેશન યુઝ કર્યો તો તમને છતાંય ના ગણ્યો હોય તો અહીંયા મને કહી દો છો અહીં શું કીધું છે z એ x માંથી x1 બને x2 બને ને x3 બને તો કયા રેડિયો એક્ટિવ વિકિરણ ઉત્સર્જન થશે ચલો અહીંયા મને કહેતા જજો દેખાય છે તમને લોકો હા તો આમાં ક્રમાંક વધ્યો ને ક્રમાંક વધી ગયો બીટા માઇનસ થી ઠીક છે બીજામાં બે ક્રમાંક ઘટી ગયો આલ્ફા થાય બરોબર અને ત્રીજામાં એક ક્રમાંક વધ્યો ઘટ્યો ઝેડ માઇનસ વન હતો ઝેડ થયો વધી ગયો ઝેડ માઇનસ વન માંથી ઝેડ થયો એટલે બીટા માઇનસ આલ્ફા બીટા જો અહીંયા સમજજો ઓકે આ ટાઈપ ની પેટર્ન છે એમાં આપણે નીચેનો ગણવાનો છે કારણ કે ઉપરનો તો મેં લઈ લીધો છે સમસ્થાનિક વાળો તો હવે અહીંયા શું કીધું છે x તત્વનો અર્ધાયુષ્ય 3 કલાક છે એમાંથી y બનાવે છે x ના જન્મ પછી t સમયે x અને y ના ન્યુક્લિયસ ની સંખ્યાનો ગુણોત્તર 1:15 છે તો t નું મૂલ્ય કેટલું સમજો અહીંયા શું કીધું જો તમે ખ્યાલ આવશે તમને કે અર્ધ આયુષ્ય પહેલા તો લખ્યો tau 1 half કેટલો છો વિચારશો 2 મિનિટ નો ટાઈમ આપું તો બાકીના છોકરાઓ વિચારો તો કે કહે છે આટલો સમય છે બરોબર x ના જન્મ પછી x અને y ની સંખ્યા તો nx / ny એ 15 1:15 છે 1:15 છે હું તમને એટલું પૂછવા માંગુ છું એ x માંથી સમજી લો x માંથી y બને છે x માંથી y બનશે nx / ny આપણને આટલા આપ્યા છે મારે જોઈએ છે n / n0 કેટલા થાય ગુડ એનું રીઝન શું થયું જો સમજજો હા રીઝન એ થયું x માંથી જ્યારે y બન્યું ત્યારે થોડા સમય પછી અમુક પરસેન્ટમાં x એ હતા ને અમુક પરસેન્ટમાં શું હતા y હતા x કેટલા હતા 1 હતા અને y કેટલા હતા 15 હતા તો ટોટલ આ બન્યા પહેલા પ્રારંભમાં તો શું હતું x એકલું x જ હતું પ્રારંભમાં એકલું x હતું તો એ વખતે n0 કેટલા હતા તો 15 વત્તા 1 બરાબર કેટલા આવ્યા 16 થયા તો પ્રારંભમાં તો બે એક જ એક મતલબ ટોટલ જોવા જઈએ તો બધા x માં જ હતા એટલે 15 વત્તા 1 16 n0 થયા અને હવે y કેટલા છે n છે તો અવિભાજિત બાકી x કેટલા રહ્યા એક રહ્યા તો હવે તમે જે લોકો હજી મને ખ્યાલ છે અમુક જણાને સમજ નહીં પડી હોય આમાં હું ક્લિયર કહું છું થોડું ધ્યાન ઉપર રાખો હું કહું છું શું x માંથી y બને છે x ની સંખ્યા પ્રારંભમાં કેટલી હતી એ ચેક કરવી છે તો આ y જે x માંથી y બને થોડા x હશે ને થોડા y પાછળથી થઈ ગયા બધા ભેગા થઈને પહેલા તો x જ હતા એટલે 15 ની ટોટલ થઈને n0 16 જેટલા x હતા હવે અત્યારે હાલ x કેટલા છે હાલ x છે 1 તો n / n0 કરો 1/16 આવશે n / n0 બરાબર 1/16 થઈ ગયા અને એનો મતલબ 2 ની 4 ઘાત તો 4n આવ્યો તો સમય કેટલો આપણો n into tau 1 half n 4 છે અને tau 1 half કેટલો છે 3 છે બરાબર બાકીના છોકરાઓને ખબર પડે છે ભાઈ મને કહેશો કે નહીં ખબર પડતી ખ્યાલ આવે તો મને કે ના ખબર પડે તો કે હા સ્પીડ તો નથી પડતી ને હા કે ના તો બોલો ભાઈ ઓકે ઠીક છે ચલો આગળનો ક્વેશ્ચન છે એ લઉં છું એમાં જોજો આ આવડશે આઈ થિંક મેં ટૂંકમાં ક્વેશ્ચન
બતાવ્યું છે હાઇડ્રોજનમાંથી હિલિયમ થાય ભરાય છે એની દળ ક્ષતિ આટલી છે 0.5% છે તો 1 કેજી હિલિયમ બને ત્યારે ઊર્જા કેટલી આવે તો કે સિમ્પલ છે યાર કયું આવે ઇક્વેશન E બરાબર mc સ્ક્વેર m કેટલો લેવાનો 0.5 ભાગ્યા 100 કેટલા ટકા છે આટલા થઈ ગયા અને કેટલા દળ છે 1 કેજી છે ને તો 1 કર્યું અને c તો ખબર છે 3 × 10 ની 8 નો સ્ક્વેર કરો જવાબ આવી જશે જે હશે અને કિલોવોટ અવર કીધું છે તો ભાગ્યા કર દો 3.6 × 10 ની 6 ખતમ થઈ જશે એટલે જૂલ માંથી પાછું કિલોવોટ અવર માં આવી જશે આટલું કેલ્ક્યુલેશન કરી લેવાનું હશે હું આને નહીં લેતો તમે આ બધા દળાંક વાળા દાખલાઓ તમે જાતે કરી શકશો હવે અહીંયા જો અહીં શું કીધું છે રેડિયોએક્ટિવ એક્સ નો અર્ધાયુષ્ય વાય ના સરેરાશ જીવનકાળ જેટલો છે તો પરમાણુની સંખ્યા પ્રારંભમાં બંનેની સમાન છે તો શું હશે પહેલા તો તમારે કોઈ પણ આવું પૂછાય ને કે આ આના કરતા વધુ વિભંજન પામે કે ઓછું પામશે તો લેમડા જોવાનું કોનો લેમડા વધારે છે જેનો લેમડા વધારે હશે ને જલ્દી વિભંજન પામી જશે એનો સમય ઓછો હશે બરોબર તો આપણે એક કામ કરી લઈએ હવે તમારે બંનેના અર્ધ જો સમજો એક્સ નું અર્ધ આયુષ્ય તો ટાઉ 1/2 એક્સ નું સરેરાશ જીવનકાળ જેટલું છે વાય ના મેઇન ટાઈમ જેટલું છે આનું સૂત્ર કયું ભાઈ 0.693/λx ઇઝ ઇક્વલ ટુ 1/λy થાય હવે તમે જો કોનો લેમડા વધારે છે મને એટલું કહી દો એક્સ નો વધારે તો અહીંયા લઈ લો તો તમને તરત ખબર પડશે કે લેમડા વાય બરાબર કેટલા થઈ જાય લેમડા એક્સ અપોન 0.693 કોણ વધારે છે ભાઈ આ ઉપર જશે તો સંખ્યા બનશે કે નહીં તો લેમડા વાય વધારે થઈ ગયું લેમડા વાય લેમડા એક્સ કરતા વધુ છે બસ હવે પછી તમે વિચાર લો કે આમાં શું થશે પ્રારંભમાં બંનેની સંખ્યા સરખી છે આ તો કયો આવે સી ઓપ્શન પ્રારંભમાં વાય નો વિભાજન દર વધુ હશે ઠીક છે હવે આ ક્વેશ્ચન જુઓ બે તત્વ x1 x2 ના છે નિયતાંક આનો 10 લેમડા છે બીજાનો લેમડા છે અને ન્યુક્લિયસ ની સંખ્યા પ્રારંભમાં સરખી છે તો x1 x2 ના ન્યુક્લિયસ ની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય એ કામ કરીએ છે ગણીએ છીએ જો પહેલા x1 માટે લખું છું x1 માટે લખીએ તો કયું થશે ઇક્વેશન n/n0 અથવા n લખી દો તો n1 લખું છું એને n1 બરાબર n0 e^2 માઇનસ લેમડા કેટલો છે 10 લેમડા છે 10 લેમડા t બરાબર અને y1 x2 માટે લખું તો n2 લખું છું પ્રારંભમાં n0 તો સરખી જ છે e^2 − λ × t બેસ્ટ બેરો ગુણોત્તર લઈ લો તો n1/n2 બરાબર 1/e છે ને તો આપણે પહેલા શોધીએ તો ખરા એટલા આવશે બેનો રેશિયો લઉં તો અહીંયા કેટલા આવે ભાઈ e^2 − tan λ t અને નીચે આવે e^2 − λ t ઉપર જતો રહે એટલે તમને બાદબાકી કરાવી દેશે બાદબાકી કરાવે −9λ રહેશે એનો મતલબ થયો કે 1/e^2 9λ t આવે બરાબર અને એના બરાબર કેટલા છે હા તો બસ સીધું 1/e બચે આના બરાબર તો એનો મતલબ કે 9λ t બરાબર 1 થઈ ગયો સરખાવ તો t આવી ગયો 1/9λ આટલા વેરિએશન સારા હતા કે જેને તમે ધ્યાન રાખશો તો ખબર પડશે ખબર પડી છે આ વેરિએશન આ લાસ્ટ ટાઈમ હતા ખબર છે લાસ્ટ ટાઈમ ની જૂની બુક હતી ને આપણે શું કે એની પાછળ એમસીક્યુ આપ્યા હતા અને સારા સ્ટાન્ડર્ડ એમસીક્યુ હતા આ ચેપ્ટર ના હું માનું ત્યાં સુધી મોટા ભાગના જે છોકરાઓ હતા એ આટલા એમસીક્યુ નું પરફેક્ટ કરી અને નીટ ની એક્ઝામ માં એ ટાઈમે વધારે જતા હતા અને આ એક્ઝામ્પલ એવા હતા જે બહુ વ્યવસ્થિત કામ ના હતા આપણે થોડા હવે એથી આગળ જોઈએ છીએ થોડું ડિફરન્ટ વેરિએશન બી કામ લાગશે અહીંયા તમે ચેક કરજો જો કે જવાબમાં ટીક કર્યો છે અને આન્સર બી આપ્યો છે પણ કેમ આપ્યો છે મને કહેજો ઈ બરાબર 0 સમયે એક્ટિવ સંખ્યા 4 છે અર્ધ આયુષ્ય પછી એટલા સમય પછી કેટલા અણુ બાકી રહેશે તો અહીંયા એક મહત્વનો કોન્સેપ્ટ લખ્યો થોડો સમજજો આ બધું આન્સર આપ્યો હોય અનિશ્ચિત આપ્યું હોય તો પહેલું અનિશ્ચિત થશે તમને તો એમ લાગે ને કે અર્ધ આયુષ્ય મતલબ કે અર્ધ આયુષ્ય
पची तो अर्ध आयुष्य पी संख्या अर्धी थी जाए चार छ तो बे थी जो ये को खबर मोटी संख्या आपी हो तरह लिमिटेड संख्या में अनिश्चित हो तो आ तो चार आपी चार में एवं थोड़ू नहीं अनिश्चित हे पर मोटी संख्या आपी हो तो लगभग एवरेज में एवं बने तो एट्ला कहू के अनिश्चित आप तो अनिश्चित कहवा पर जो विकल्प में अनिश्चित ना आप तो के लखवा जो अनिश्चित ना आप तो पी लखी दो अहियाँ जो विचारी कहजो पी बराबर जीरो समय एक्टिव न्यूक्लियस की संख्या एक्टिव एट अविभाजित एन जीरो है एनो लैमड़ा अचड़ांक है टी वन और टी टू बे क्षण तो टी टू माइनस टी वन समय की संख्या के आई थिंक आप लई लीधो एक्साम्पल आ लई लीधो बराबर एन एन वन आत एन टू आत बात बाकी कर देता था एक रिजल्ट आ जवा दू छू आम टाइम नहीं बगाड़ो અહીંયા કહેજો ટી સમયમાં 127 ભાગ્યા 128 ભાગ ક્ષય પામે ક્ષય પામે એટલે વિભાજન થાય બરોબર અને અહીંયા કીધું છે તો 63 ભાગ્યા 64 ભાગ ક્ષય થાય એનો સમય કેટલો હું અહીંયા સિમ્પલ પૂછું છું તમને લોકોને કે ટી સમયમાં 127 ભાગ્યા 128 ભાગ વિભાજન પામે છે તો અવિભાજિત ભાગ કેટલો હા ગુડ बराबर तो टी समय एन बाय एन जीरो केटलो थाय एक भाग्य 128 थाय अने एक भाग्य 128 एटले केटला कहेवाय भाई एनी सात घात थाय ने एनी पांच घात है 32 आई 32 दू 64 64 दू 128 एटले बेनी केटली घात थाय सात घात हवे आ थई गयो टी थयो अहींया तमने आ सात घात एटले एन मळे एन केटलो थयो सात बदले क्यों सूत्र टी अपॉन टाउ वन हाफ टी अपॉन टाउ वन हाफ टाउ वन हाफ छोड़ दो आप टी बराबर आ एक स्टेप याद रखी दी पी यूज कर एन बाय एन जीरो बराबर 63 भाग्या 64 तो एक भाग्या 64 आवे एनो मतलब थयो बे नी केटली घात थी छ घात थी बे नी छ घात बराबर बे नी छ घात थाय तो एन बराबर एन वन बराबर छ थयो एन वन बराबर छ छे अने एना बराबर शू लखू टी वन बाय टाउ वन हाफ टी वन अपॉन टाउ वन हाफ तमे बेनो रेशियो लई लेशो आ बेनो गुणोत्तर टाउ वन हाफ निकली जशे अने टी वन मळी जशे समझावू के आवडे बधाने बाकीना छोकराओ चलो अहींया समझाव्यु छे जो 100 दिवसमां आ दाखलो सारो छे आ सारो दाखलो छे 100 दिवस की अंदर 50% सैम्पल क्षय पामे छे विभाजन थी जाय छे तो 50 दिवस में केटलू विभाजन पामशे अर्ध आयुष्य 100 दिवस नो आव्यो छे 100 दिवस में 50% विभाजन पामी जाय एटले अर्ध आयुष्य 100 दिवस नो थयो तो 50 दिवस में केटलू विभाजन पामे मैं तमने कह्यु तुं एन बाय एन जीरो बराबर वन अपॉन टू रेस टू एन मने एन शोधी आपो एन बराबर टी अपॉन टाउ वन हाफ तो टी केटलो 50 दिवस शोधी काढ़ो बस एक पॉइंट एकतालीस लगभग हाँ तो 70% एन बाय एन जीरो बराबर 70% आई जैसे परसेंटेज याद रखियो समझवा जो पॉइंट है ना कारण अपने पी एम ई वालू इक्वेशन यूज कर अत्यार सुधी मैं ई वाला इक्वेशन बहुत ओछा यूज कर ज्यां जरूर पड़े त्यां यूज करूँ छू बाकी तो आनथी काम चलाव छू हवे आल्फा उत्सर्जक कण है एमांथी एक्स आल्फा कण पर सेकंड उत्सर्जन थाय छे एनो टाउ वन हाफ वाय छे तो कोई क्षण टी क्षण न्यूक्लियस की संख्या शोधवानी समझो आल्फा जे क्षण उत्सर्ग आल्फा कण उत्सर्जन थाय छे एनो विभाजन नो दर केटलो छे एक्स छे टाउ वन हाफ वाय छे तो आल्फा कण नी अविभाजित संख्या केटली शुं आवशे भाई હું એક ઇક્વેશન તમને કહું ગુડ 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 અહીં કયું થશે
आई ना बदले आई एटले डीएन अपॉन डीटी कहीए आई ना बदले लेमडा एन खरु ने आ विभाजन नो दर एटले आई थयो आर को आई को जे कहेशो ए एक्स छे लेमडा ना बदले केटला लगता था 0.693 अपॉन हाउ टाउ वन हाफ करी छू टाउ वन हाफ वाई लई लू छू एन मळी जशे बस जे हशे और पड़ी जैसे सामान्य दाखलो है पण आपणे कोई यार भूल ना थाय એટલે एक बार क्लियर करी समझी लीजिए जो अहीं समझो एक सैम्पल सरा जीवन टाउ छे अथवा टी छे टी1 थी टी2 समय दरमियान एक्टिविटी आर1 ने आर2 छे तो आर2 माइनस आर1 समय मो विभंजन पामता न्यूक्लियस की संख्या केटली बोलो તમને હું હિન્ટ કહું જો આર વન બરાબર કેટલા કહેવાય લેમડા એન આવે લેમડા વન ઇન્ટુ એન એન ચલો આપણે સંખ્યા બંનેની સરખી જશે એમ ધારીને કારણ કે એ સમય દરમિયાન આપણે ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ છીએ તો એ પ્રમાણે સોરી એક જ મિનિટ મારી ભૂલ છે સંખ્યા એન વન છે ઠીક છે હવે હું એક કામ કરું છું તો અહીંયા સરેરાશ જીવ લેમડા સમાન છે બંનેનો તત્વ એક જ છે ને એટલે લેમડા સરખો છે તો આર વન બરાબર આ સરેરાશ જીવનકાળ છે वन अपॉन टी थी जाए याद आवे टी एम बराबर वन अपॉन लेमड़ा लगता था तो वन अपॉन टी इंटू एन वन तो एन वन के आर वन टी तो एज प्रमाण एन टू के तमने कीधु के विभाजन पामता न्यूक्लियस की संख्या क्षय पामता तो आ तो अविभाजित टी वन समय एन वन अविभाजित था टी टू समय एन टू अविभाजित शू करू भाई एन वन माइनस एन टू एन वन माइनस एन टू कर दू तो के आर वन माइनस आर टू इंटू टी बदा नाना नाना कॉन्सेप्ट बनी गया है जे याद रखवा जेवा छे मैं एटला माटे लगभग रिपीट करवानो क्वेश्चन नो ट्राई नहीं कर्यो थोड़ा वेरिएशन लीधा छे मैं समझ छो तो खबर पड़ती जशे ने आपणने आइडिया में क्लियर थतो जशे जो टी बराबर जीरो समय एक्टिव न्यूक्लियस नी संख्या एन जीरो छे क्षय अचलांक लेमड़ा छे टी वन अने टी टू बे समयना अंतर दरमियान न्यूक्लियस की संख्या आई थिंक आपणे पहला लई लीधो बे वार रिपीट थई गयो छे मारथी एटले एने छोड़ दऊं छुं अहींया जो टी वन समय एक्स आल्फा कण छे टाउ वन हाफ वाई छे तो टी वन प्लस टू वाई समय एक्टिव न्यूक्लियस की संख्या केटली ख्याल आवे छे भाई अविभाजित जो समझो बेज मिनिट मैं तमारे सामने माटे थोड़ी मारे गणवू ना पड़े एटले मैं सीधू कैलक्युलेशन अहींया टेबल ने बताया मारी जग्या नहोती एटले मैं लईने ज राख्युं छे तो तमारे सामे मूकू छुं थोड़ू विचारजो तमने ख्याल आवशे टी वन समय एक्स जेटलो रेडियो एक्टिविटी विभाजन नो दर छे अहींया लखवा भूल छे आ विभाजन नो दर छे एक्स जीरो हशे बराबर हवे तमे जो वाय जेटलो समय थाय तो टी वन प्लस वाय तो आ तो प्रारंभिक धार्यो मैं एने एन जीरो धार्यो छे तो वाय जेटलो समय गयो तो अर्धो थई जाय एक्टिविटी बराबर अने टी वन प्लस टू वाय डबल जेटलो समय गयो तो एक्स बाय फोर थई गयो बराबर हवे तमारे आर बराबर लेमडा एन इक्वेशन यूज करो तो आपणी एक्टिविटी केटली छे एक्स बाय फोर छे बराबर छे टाउ वन हाफ ना बदले शू लखाय एल एन टू अथवा 0.693 बाय टाउ वन हाफ लखीए ने लेमडा नो परथी तो एल एन टू बाय लेमडा करो संख्या आई गई जाओ समझो एक घणा कन्फ्यूज हशे आमां हूँ फक्त एटलू ज कहेवा मांगु आ वास्तवमां शू आप्युं छे भाई मने कहेशो आ शू आप्युं छे लखवामां भूल छे विभाजन पर सेकंड छे कण पर सेकंड विभाजन बतायुं छे तो प्रारंभिक एक्टिविटी केटली छे आपणे चलो एने धारी लो हाल एक्स जे छे ने एनी जे जीरो धारी लीधा प्रारंभिक एक्टिविटी एक्स छे तो ए टी वन समय छे तो हवे टाउ जेटलो समय आवे तो टी वन प्लस वाय कारण टाउ वाय छे तो एक्स बाय टू थे टी वन प्लस टू वाय त्यारे एक्स बाय फोर थी गए तो एनो मतलब के आटला समय आटली एक्टिविटी आई तो आर बराबर क्यों सूत्र वापर्यु लेमडा आर ना बदले एक्स बाय फोर लख्या टाउ ना बदले शू लखाय 0.693 बाय लेमडा हा टाउ वन लेमडा ना बदले 0.693 बाय टाउ वन पर टाउ वन वाई है एटले एल एन टू बाय वाई कर नाख्या
जवाब आई जैसे चेक कर सो तो हवे एना पछी जो p बराबर 0 समय एक्टिव न्यूक्लियस की संख्या n 0 छे पहला tau 1/2 અને tm વચ્ચેના સમયગાળા દરમિયાન કેટલી સંખ્યા વિભાજન પામે જો tau 1/2 એ કેટલી વિભાજન પામે ભાઈ કોઈ કહેશે મને tau 1/2 એ n 0/2 અને tau m એ tm એ કેટલું વિભાજન પામે એકલા tau એ મીન ટાઈમ એ એવરેજ ટાઈમ એ n 0/e કીધું તું મે તમને બરોબર આમાં આટલી વિભાજન પામે આ સોરી અવિભાજિત હો સોરી વિભાજન નહીં અવિભાજિત સંખ્યા આની આટલી અવિભાજિત સંખ્યા તો આ બેના સમયગાળા દરમિયાન વિભાજન કેટલું થાય તો બેનો ડિફરન્સ લઈ લો n1 - n2 એટલે n0 / 2 - n0 / e કર દો જવાબ આવી ગયો તમે ગણતરી કરી લેજો e ની કિંમત યાદ છે કોઈ 2.718 બરોબર 2.303 તો આગળનો થશે પણ આની કે 2.718 યાદ રાખી દેજો હવે અહીંયા તમે જો t બરાબર 0 સમય 1000 વિભાજન પર સેકન્ડ છે એટલે પ્રારંભિક એક્ટિવિટી આઈ 1024 થશે t બરાબર 5 સેકન્ડે કેટલી એક્ટિવિટી છે 32 છે વિભાજન પર સેકન્ડ પછી કહ્યું છે t બરાબર 7 સેકન્ડે એક કામ કહું તમને મેં પહેલો દળ વાળો ગણાયો તો એ હતા એમાં કીધું પ્રારંભમાં દળ આટલું હતું પછી t1 સમય આટલું દળ થયું તો t2 સમય કેટલું દળ હશે બસ ગણો એ મેથડથી યાદ આવતી હોય તો ના આવડે તો હું બતાવું છું પછી જો આવી સિચ્યુએશનમાં પહેલા i1 / i0 લખો તો i1 / i0 મે ભી ખ્યાલ નહીં આપણે ગણીએ ચલો જે આવતો હોય હું ગણી લઉં છું બરોબર પછી તમે ચેક કરજો ક્રોસમાં i1 / i0 બરાબર કયું સૂત્ર પેલું 2 વાળું તો કામ ચાલશે ને આપણે તો 1/e λ / t લખું છું t કેટલો લખીશું હા 2 વાળું ચાલશે તો એ ચાલશે t / tau હા તો ચલો 2 વાળું લખી દેશો તો એ વાત નહીં ચલો ઠીક છે તો એ પ્રમાણે લખી દો તો કેટલા આવશે i1 / i2 એટલે 32 / 1024 થાય આ 1 / 32 થાય 2^5 થાય અને એના બરાબર કેટલા થયા 1/2^n થયા કે નહીં બરોબર n 5 આયા આ તો એક ચલો હાલ પૂરતું એક આર્યુ રાખું બીજું એના માટે લખી દો i2 / i0 ચેક કરો એના ઉપરથી તો ખબર પડી જશે 1/2 જે થતું હોય એના ઉપરથી કેટલા થઈ જશે એના ઉપરથી તો આમાંથી તમને n ઉપરથી ખબર પડી કે સમજાવું છે બરોબર એક બીજું તમને કહું બે જ મિનિટ ઉભા રહો તમે કદાચ એ રીતે ના ગણો અને જો આગળની મેથડથી ગણી લેશો ને તો બી આવી જશે બતાવું છું તમને એ મેથડથી બી અને એ ઇઝી છે આ બી તમે ગણો તો આ ઇઝી છે તમને એમાં શું કરતો તો હું ફટાફટ બતાવી દઉં છું i / i0 કરતા હતા તો કેટલા થતા હતા 32 / 1024 હતા ને એટલે કેટલા થયા ભાઈ 1/32 થયા હાલ સાઈડ રાખું છું એના બદલે હું લખી દઉં e λt કરતો હતો ને બરોબર હવે લેમડા એમના એમ રાખું અને t ના બદલે કેટલા લખું 5 ઠીક છે એને સાઈડ રાખું ચલો હવે બીજામાં જતા રહો બીજામાં જશો તો આપણું કેટલું આવ્યું t તો આપણે i2 શોધવા છે તો i2 / 1024 અથવા i0 બરાબર i2 / 1024 બરાબર અહીંયા શું છે તમારા સામે તો ચેક કરો અરે 1/e λ 7 થશે કારણ કે 7 નો ટાઈમ છે બરાબર હવે તમારી સામે આટલું રિલેશન છે તો આપણે આ પ્રમાણે સીધી કેલ્ક્યુલેશન કરી દેશો તો બી જવાબ આવી જશે કારણ કે i2 બરાબર જો તો આપણે 7 લેમડા આમાંથી આ બીજું કંઈ કરવાનું નથી 5 ને સાઈડ કરી દો તો બી ચાલશે થોડી કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન થઈ જશે e λ રાખો છે તો એની કેટલી ઘાત કર દો 5 કર દો અને અહીંયા સીધી કેલ્ક્યુલેશનમાં બેનો 7/5 કરી ગણતરી કરો તો બી એક રિઝલ્ટ બનશે પણ એના કરતા પેલું n વાળું સ્ટેપ ઈઝી છે જે રીતે યાદ આવે તમને
बराबर है। ओके चलो एम आई जैसे इजी पड़ से अहिया तमे जो आ स्टेप मा ए एन बी ना टाउ वन हाफ बे वर्ष अने त्रण वर्ष छे एमना न्यूक्लियस नो गुणोत्तर एक जेम चार छे छ वर्ष ना पछी एमनी एक्टिविटी केटली थाय केटलो आवे छे जो अहिया हूँ समझाव छु તમે જો પેલા ધ્યાન આપો મેં કીધું તું એ પ્રમાણે તમે સ્પીડમાં કરશો તો એ આવશે અને બાકી આપણી કોમન કોન્સેપ્ટનો યુઝ કરીને ગણશો તો એ ચાલશે ઈ અને બી છે અર્ધ આયુષ્ય કેટલા છે બીજાનો બે વર્ષ આનો કેટલો છે ત્રણ વર્ષ છે બરોબર હવે એક કામ કરીએ પ્રારંભ એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર 1:4 છે બરોબર તો એન બાય એન જીરો બરાબર 1/4 છે હવે છ વર્ષ પછી એનો મતલબ શું થયો આના સોરી એક્ટિવ ન્યુક્લિયસ છે ને મારી ભૂલ છે એ બાય બી છે એક મારી ભૂલ છે એ બાય બી છે એની સંખ્યા કેટલી થઈ ચાર છે તો એનો મતલબ કે એ ની સંખ્યા છે ને એ કેટલી છે એક જેટલી એન જીરો જેટલી ધારું છું તો આની કેટલી છે એની એન જીરો લીધી તો આની ફોર એન જીરો થઈ કે નહીં બરોબર આટલી સંખ્યા છે હવે એને તમે સમયગાળા દરમિયાન છ વર્ષ સુધી લઈ જાઓ તો મે બી તમને ખ્યાલ આવી જશે તો બે સમજો આ બે વર્ષ પછી લઉં છું બે વર્ષનો સમયગાળો તો આની કેટલી થઈ ગઈ બરોબર હજી બીજો બે વર્ષનો લઉં છું કેટલી થાય એન જીરો બાય ફોર અને હજી બીજો બે વર્ષનો લીધો એટલે એનો મતલબ કેટલો સમય થયો છ થયો કે નહીં હા એન જીરો બાય એટ થયું ચલો એક કામ આનું થયું આને તમે છ વર્ષ સુધી લઈ જવું હોય તો આને પહેલો સમયગાળો લો ટાઉ વન હાફ બરાબર ત્રણ લો તો ફોર એન જીરો બાય ટુ એટ મીન્સ ટુ એન જીરો થાય અને હવે તમે બીજો સમયગાળો લો ટુ ટાઉ વન હાફ છ થઈ ગયા તો કેટલા થશે ટુ એન જીરો બાય ટુ થયા એટલે કે દેટ મીન્સ એન જીરો બસ હવે બેનો રેશિયો લઈ લો કેટલો થાય વન બાય એટ ખબર પડી કે નહીં હવે એનો અવરે છે લાવે છ સમય ગણાના પછી દાખલા સારા છે કેલ્ક્યુલેશનમાં જોવા જેવા છે એક બે દાખલા હજી ગણાવું છું પછી આપણે થોડુંક એની પ્રેક્ટિસનો આધાર લઈશું તો એ અને બી ના અર્ધાયુષ્ય પાંચ મિનિટ અને ત્રીસ મિનિટ છે શરૂઆતમાં એની એક્ટિવિટી બી ના કરતા બમણી છે કેટલા સમય પછી બેની એક્ટિવિટી સરખી થશે આગળનો ક્વેશ્ચન ગણો ને સેમ પેટર્નથી આવશે પણ એની મેથડ એ જ રીતે છે થોડુંક અલગ રિલેશન છે A અને B A નો અર્ધાયુષ્ય 5 મિનિટ B નો 30 મિનિટ A ની એક્ટિવિટી B ના કરતા બમણી છે 32 ગણી છે તો A ની એક્ટિવિટી 32 ગણી છે 32 આઈ 0 પ્રારંભિક અને આની કેટલી આઈ 0 છે કેટલા સમય પછી સરખી થશે કેટલા સમય પછી સરખી થશે તો ચલો 10 મિનિટે આ કેટલી થાય ભાઈ આઈ 0 બાય 2 થાય 16 આઈ 0 એક નું 5 મિનિટ છે ને હા એટલે મેં સોરી 5 મિનિટ મારી ભૂલ છે 5 મિનિટે 16 થાય 10 એ કેટલું થાય 8 આઈ 0 5 એ હા સોરી 20 એ બોલતા જજો 4 આઈ 0 થશે અને 40 એ કેટલું થાય એક મિનિટ મારી થ્રી ટાઉ વન હાફ મારે ફટાફટ આનાથી આધારે ગયો છું પાંચ ટુ ટાઉ વન હાફ થ્રી ટાઉ વન હાફ એટલે 15 થશે 15 એ થયું 20 એ કેટલું ફોર ટાઉ વન હાફ એટલે ટુ આઈ જીરો ચલો આટલું રાખું છું અહીંયા જોતો જઉં છું ક્યાં કઈ રીતે ઓકે ચલો ભલે વાંધો નહીં અહીંયા 30 એ કેટલું થાય ડાયરેક્ટ લખી દઉં આઈ જીરો બાય ટુ થશે બરોબર હા તો હવે થઈ ગયો અહીંયા તમે લો અહીંયા ટાઉ વન હાફ તો અહીંયા તો ટાઉ સમય કેટલો થાય આઈ જીરો છે હા સોરી ટાઉ વન હાફ સમય આઈ જીરો બાય ટુ એટલે સીધું 30 મિનિટે કેટલું થઈ ગયું અડધું થયું કયા સમય એક્ટિવ મતલબ કેટલા સમય પછી એક્ટિવિટી સરખી થાય આવી ગયો જવાબ 30 મિનિટનો જો ટીએમ બરાબર ટાઉ છે મેઇન ટાઈમ છો એવરેજ ટાઈમ ટી1 સમય એક્ટિવિટી x1 છે ટી2 સમય x2 થાય છે t3
टू माइनस टी वन समय कितना विभाजन थे ओके अहिया जो समझो टी एम बराबर लखू हो टी एम बराबर टी बराबर वन अपॉन लैम्डा आटलू याद रखो बराबर टी टू माइनस टी वन दरमियान विभाजन पामता न्यूक्लियस की संख्या टी वन समय एक्टिविटी एक्स वन है टी टू समय एक्टिविटी एक्स टू है विभाजन पामता न्यूक्लियस की संख्या कई सूत्र यूज करो आई बराबर लैम्डा एन बराबर हाँ तो एक्स वन लखू लैम्डा ना मतलब वन अपॉन टी करू एन वन पछी एक्स टू करू छू वन अपॉन टी करू एन टू एन वन माइनस एन टू करो जवाब आई